भव संभव भीति भेदनम सुख संभव करुणा निकेतनम व्रत दान तप क्रिया परम सहजानंद गुरु भजे वर्णिवेश रमणीय दर्शन मंदहास्य रुचिरानंदज पूजित सुरनरोत्तमे मुदा धर्मनंदन महा विचिते त्वं सुकांत व्रतम कांतम त्वं कांतम सरदुगतम त्वं गते द्विगदेवत्वं त्वं मंदे भक्तिकासुतम। अनंत कोटि ब्रह्मांड आदिगति सर्वावतारी इष्ट देव भगवान श्री स्वामीनारायण, स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़ताल वासी श्री लक्ष्मी नारायण देव हरिकृष्ण महाराज ना सानिध्य में सारा गढ़पुर प्रदेश ना प्राण समान गढ़पुरपति गोपीनाथ जी महाराज की छत्र छाया में अक्षरधाम तुल्य दादा काचर ना दरबार में आज ना मंगल प्रसंगे उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा संतो, धर्मकुल आश्रित श्री हरि ना लाडीला वाला सर्वे सत्संगी हरिभक्तो, धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्मा सर्व भक्तजनों ने हमारा खूब खूब जय स्वामीनारायण। आज नो आ प्रसंग एना विषय पूर्व वक्ताओं तमने सर्व ने खूब खूब माहिती आपी छे। शास्त्रनी अंदर भगवान ना नामनो घणो महिमा बतायो छे। कलयुगनी अंदर ज्यारे जीवात्मा मोटा मोटा यज्ञ तप व्रत आदि न करी शके त्यारे केवल प्रभु नाम स्मरण थी भगवानना गुणानुवाद अथवा गुण कीर्तन गावा थी जीवात्मा ने परम पद की प्राप्ति थाय छे एवो शास्त्र नो मत छे। भगवान स्वामीनारायणे स्वामीनारायण महामंत्र नो महिमा बतावता एम कह्यु छे के कोई भावे क भावे जो नाम ले भाव थी नाम ले तो एना जीवनु रूडू थाय स्वाभाविक छे पण शास्त्रमां एनो महिमा एटले सुधी वर्णव्यो के कोई जीवात्मा जो कभावे पण भगवाननुं नाम ले छे तो भगवान एनो पण कल्याण करे छे। वाला भक्तो सर्व तीर्थोमां पवित्र तीर्थ એ નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવામાં આવે છે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થતી હોય મનના વિકારો વિરામ પામતા હોય અને ચિત્ત એ પ્રભુની અંદર જ્યારે સ્થિર થતું હોય એવું જેને પવિત્ર સ્થાન કે જ્યાં ઋષિમુનિઓ પોતાના મનને એકાગ્ર કરી ભગવાનના સ્વરૂપની સાથે લીન કરી દેતા હોય છે એકાત્મપણાના એકાત્મ ભાવને પામતા હોય છે આવું જે પવિત્ર સ્થળ એને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવામાં આવે છે। આ દાદા ખાચરનો દરબાર વચનામૃતના શબ્દો જોઈએ તો મહારાજે અક્ષરધામ તુલ્ય અક્ષરધામનું મધ્ય ગણાયું છે। નૈમિષારણ્યની અંદર તપ કરવાથી જો પુણ્ય મળતું હોય એનાથી અનેક ગણું હજાર ગણું વધારે પુણ્ય એ આ દાદા ખાચરના દરબારમાં ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાનનું નામ લેવાથી ભગવાનની સ્મૃતિ કરવાથી જીવાત્માને એનું ફળ પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી। આગામી દિવાળીના સમયમાં આવનાર ઉત્સવના અનુસંધાનમાં આ ધૂનનું આયોજન રાખવામાં આવેલું જેની શરૂઆત શુભ હોય હું ઘણી વખત મારા પ્રવચનમાં આ વાત કરું છું કે ફળની પ્રાપ્તિ માટે ત્રણ સની જરૂર છે। પહેલો સંકલ્પ, બીજું સાધન અને ત્રીજી સાધના। જીવાત્માને કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો એના માટે દ્રઢ સંકલ્પ જોઈએ।
દ્રઢ સંકલ્પની સાથે સાથે લક્ષ્યને સાકાર કરવા માટે પવિત્ર શુભ સાધન જોઈએ, અને સંકલ્પ કર્યા પછી સાધન મળ્યા પછી વારો આવે જીવાત્માને કર્મ કરવાનો, એટલે કે સાધનાનો. જ્યારે આપણે એમાં પોતાની આત્માને પરોવી દઈએ, જ્યારે જીવાત્મા ઓતપ્રોત બનીને ભગવાનને પામવાની જ્યારે લગ્ની લાગી હોય ને ઓતપ્રોત બનીને ભગવાનમય થઈ જાય, અને જે ચિત્ર ખડું થાય, વાલા ભક્તો, અક્ષરધામ એનો ધણી એ પ્રેમના તાતણે બંધાઈને આપણી હૃદયની અંદર આવીને વસે, એમાં કોઈ અતિશયોક્તિ નથી. આ દાદા ખાચરનો દરબાર, આનો આ લીંબવૃક્ષ, આના એક એક કંકર ગાઈ ગાઈને આ વાતની સાક્ષી પૂરે છે કે ભગવાન શ્રીહરિ જ્યારે બાલ્યાવસ્થાની અંદર છપૈયાથી જ્યારે નીકળ્યા, ત્યારે ગઢપુરમાં આવીને પોતાનું ઘર માન્યું છે. એક ઘર મહારાજે છપૈયામાં કર્યું. રસ્તે વન વિચરણની અંદર અનેક ભક્તજનોએ, અનેક ઋષિ મુનિઓએ, અનેક રાજા મહારાજાઓએ પરમાત્માને પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની વાત કરી, પણ ભગવાન ક્યાંય બંધાણા નહીં, ભગવાન ક્યાંય રોકાણા નહીં. પણ આ દાદા ખાચરનો જે પ્રેમ, આ હરિભક્તોનો જે પ્રેમ, એ પ્રેમને વશ થઈ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિનું હૈયું આ ભૂમિમાં ઠર્યું છે. અને હમણાં જ અમે ઘનશ્યામ સ્વામીને વાત કરતા હતા કે એવું સુંદર ધૂનનું આયોજન થયું છે કે ગમે તેટલું દુઃખ હોય, ગમે તેટલી આપત્તિ હોય, ગમે તેટલું મનમાં ઉચાટ હોય, પણ 5 મિનિટ જો આ ધૂનમાં બેસો તો હૈયામાં શાંતિ વળી જાય છે. આ પ્રતાપ છે અક્ષરધામ તુલ્ય દરબારનો, નૈમિષારણ્ય તુલ્ય દરબારનો. આ પ્રતાપ છે ભગવાન શ્રીહરિએ સ્વહસ્તે જે પધરાવેલા ગોપીનાથજી દેવ અને મહારાજના વચન કે આ મૂર્તિમાં અમે અખંડ બિરાજમાન કરી રહીએ છીએ, આ પ્રતાપ છે એનો. વાલા ભક્તજનો, આગામી ઉત્સવ ગઢડા મંદિરની અંદર ઉજવાનારો છે. આ ઉત્સવ શ્રીજી મહારાજ જ્યારે ઉત્સવનું આયોજન કરવાનું થયું, સંકલ્પ કર્યો, બધા અમે ભેગા થયા હતા, ત્યારે અમારા હૃદયની અંદર એક એવી ભાવના એવી હતી, પૂજ્ય મહારાજશ્રી સાથે અમે ચર્ચા કરતા, મહારાજશ્રીએ પણ આજ્ઞા કરીને વાત કરી, આવી મારા મનનો સંકલ્પ છે, ઈચ્છા છે કે ભગવાન ગોપીનાથજી દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરું, અમારે આ ધૂનના આયોજનની અંદર જે નાના અમારા છપિયા સ્વામી, અમારા ઘનશ્યામ વલ્લભ સ્વામી, બીજા સંતો, ભક્તિ સ્વામી, એસપી સ્વામી, બીજા સંતોએ જેને જેને નામીએ નામી, અને હરિભક્તોએ ગામો ગામના, કારણ કે મને યાદ છે આ પટાંગણની અંદર, આ દરબારની અંદર અમે નાના હતા ને ત્યારે અમે રાસ રમતા હતા, મને યાદ છે. આમાં ઉછરીને અમે મોટા થયા છીએ. આ ભક્તજનોના ઘણાના ખોળામાં અમે રમ્યા છીએ, ઘણાના ખંભે ચડ્યા છીએ. આ બધા દિવસો અમને યાદ છે અને અમને કાયમ અમે સ્મૃતિમાં રાખીએ છીએ. એટલા માટે કે સંતો ભક્તો સાથેનો જે ભગવાન સ્વામિનારાયણે બાંધેલો અમારો સંબંધ, એ આ લૌકિક સંબંધ નથી, પણ અક્ષરધામનો સંબંધ છે, અને અક્ષરધામ સુધી સાથે રહેવાનો છે. આવી વાતને અમે કાયમ વાગોળતા રહીએ છીએ. તો આવતીકાલે કદાચ આ ધૂનની પૂર્ણાહુતિ થાય, પણ આ ધૂનના જે પડઘા છે એ આપણા હૃદયમાંથી ક્યારે વિસરવા ન દેજો. આ ધૂનના પડઘા, ભગવાન સ્વામિનારાયણનું નામ, એ આપણા હૃદયમાંથી ક્યારે વિસરી ન જાય. અને જે અમે ગાડીમાં આવીને વાત કરી, સત્યપ્રકાશ સ્વામીએ વાત કરી કે 12 મહિનાના જો રોજનો એક ગામ એક વારો લે તો અખંડ 12 મહિના સુધી, અખંડ રોજ 24 કલાક જે છે એના દરરોજ 365 દિવસ ધૂન થઈ શકે, ગોપીનાથજી દેવનું મંદિર એ ભગવાનના નામ સ્મરણથી ગુંજતું રહે, આવી વાત આપણે દરેકને સંકલ્પ કરવો છે. હજુ આપણે પ્રથમ આ શરૂઆત કરી છે, આ ઉત્સવ પતે પછી એનું પણ આયોજન કરી અને 12 મહિનાના ગામને વેચી દેવા છે. તો દરેક ભક્તજનો, કારણ કે એક વાત નિર્વિવાદ છે, ભગવાનની ભક્તિમાં ક્યારે હાશકારાની જરૂર નથી, સંતોષ ન કરવો જોઈએ. મહારાજે વચનામૃતમાં લખ્યું, જો સંતોષ થઈ જાય તો ભક્તિ માર્ગ રૂંધાઈ જાય છે, ભગવાનને પામવાની લાલસા રૂંધાઈ જાય છે. આપણે ભગવાનને પામવાની લાલસાને રૂંધાવા દેવી નથી, માટે અવિરત આની અંદર આ ઘેલાનું પાણી, નીર પ્રવાહ જ્યાંથી નીકળે છે ત્યારથી વયો જ કરે છે, વયા જ કરે છે. ઓછા વધતા પ્રમાણ કદાચ કાળાંતરે થાય, પણ પાણી એનું વયા કરે છે.
એમ આપણા હૃદયની અંદર જે ભક્તિની પ્રવાહ, ગંગાજીનો જે પ્રવાહ એ કાયમ વહ્યા કરે એવી આપણા દરેકના હૃદયમાં આવી ભાવના હોવી જોઈએ. અને આવીને આવી ભાવના રાખશો તો આજના આ શુભ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના નામ સ્મરણ માટે જે ભક્તોએ આની અંદર તન મન ધનથી યોગદાન આપ્યું છે, લાભ લીધો છે, ખરેખર ભાગ્યશાળી છે. કદાચ કોઈના જીવનમાં વસવસો હવે પાછળથી રહી જાય કે અમે રહી ગયા, તો મનમાં વસવસો ન રાખશો, કારણ કે ગોપીનાથજી દેવ અહીંયા જ બિરાજમાન છે અને આગામી ઉત્સવો ઘણા આવવાના છે. એટલે આ ઉત્સવની અંદર યથાશક્તિ તમારો જે પણ યોગદાન કે જે તમારી ભાવના શ્રદ્ધા હોય એમાં ફૂલ લઈને ફૂલની પાંખડી તન મન ધનથી એમાં જોડાશો તો ગોપીનાથજી દેવ અક્ષરધામમાં રહ્યા થકા તમારા આ ભાવને, તમારી આ ભક્તિને, તમારા આ આગ્રહને ભગવાન જરૂર સ્વીકારશે અને સ્વીકારી અને તમને એનું શુભ ફળ આપશે, આવો દરેક જણ વિશ્વાસ રાખશો. આજના આ સુપ્રસંગે દરેક ભક્તજનોને જે આ સુંદર આયોજનમાં સંતો ભક્તોએ બધાએ મહેનત કરી છે અને જે જે કાર્ય સફળ કરવા માટે દરેકે પુરુષાર્થ કર્યો છે, ગોપીનાથજી દેવ હરિકૃષ્ણ મહારાજ એને સાક્ષાત પોતાના ચરણારવિંદનું સુખ અને એમના સ્વરૂપના સુખની સુખ્યા કરે. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધરંદર આચાર્ય મહારાજશ્રી પણ આ આયોજનથી ખૂબ રાજી છે અને ખૂબ ખૂબ અનેકો અનેક આશીર્વાદ આપ્યા છે. પરમ પૂજ્ય અશોક ગાદીવાળા માતુશ્રીએ પણ દરેક સ્ત્રી ભક્તોને આના માટે ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે. તો એ સંદેશો ભક્તો સુધી પહોંચાડી અને અનેકો અનેક શુભકામનાઓ આપી અને આગામી કારતક માસમાં આવતા આપણા ઉત્સવની સંપૂર્ણ સફળતા થાય એના માટે દરેક ભક્તજન તન મન ધનથી અત્યારથી એની પાછળ કંઠથી લાગી જજો. આવી ભાવના દરેકના હૃદયમાં જાગૃત રહે અને પ્રેરણા બળ મળ્યા કરે એવી ગોપીનાથજી દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણ અરવિંદમાં પ્રાર્થના કરી સર્વનું મંગળ થાય એવું વિસ્તારી અને મારી વાણીને સમાપ્ત કરું છું. પણ આપણી ધૂનની પૂર્ણાહુતિ કાલે છે એટલે ધૂન આપણે આગળ ચાલુ રાખીએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ Thank you.
Gopinathji Maharaj, Hare Krishna Maharaj.